દેવભૂમિ દ્વારકામાં સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. દરિયાઈ વિસ્તારના 51 ગામોમાં શેલ્ટર હોમ્સ ઉભા કરવામાં આવ્યા. જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. દરિયામાં ગયેલી બોટો બંદર ઉપર પરત ફરી. માછીમારોની બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી. મત્સ્ય ઉદ્યોગ વિભાગે લાઉડસ્પીકરથી સૂચનાઓ આપી. લાઉડસ્પીકરથી માછીમારોને સાવચેતીની સૂચના અપાઈ રહી છે. તંત્ર તરફથી સ્થળાંતરની કામગીરી થવાની શક્યતાઓ છે. વિવિધ સ્થળોએ પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી. દરિયા કિનારાના 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 51 જેટલા ગામોમાં આશ્રયસ્થાનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આશ્રયસ્થાન ખાતે શેલ્ટર ઇન્ચાર્જ, આરોગ્ય કર્મચારી તથા પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જિલ્લાને એનડીઆરએફની 2 તથા એસડીઆરએફની 1 ટીમ ફાળવવામાં આવેલ છે. માછીમારી માટે દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં આવેલી છે. ગામડા દીઠ ટીમ બનાવવામાં આવેલી છે. જેટલા પણ સેન્સિટિવ ગામડાઓ છે એમાંથી જે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે એમાં હાલથી જ લોકલ જે બીટના સ્ટાફ છે અને લોકલ જીઆરડી એસઆરડી હોમગાર્ડ છે એને યુઝ કરીને અને શિફ્ટિંગ માટે અગાઉથી જ આને બતાવી દેવામાં આવ્યો છે અને કાલે જે રીતે એનો મૂવમેન્ટ થાય છે એ રીતે અમે શિફ્ટિંગની કામગીરી ચાલુ કરીશું. એના સિવાય જેટલા પણ શેલ્ટર હોમ્સ છે એમાં પણ સુવિધા સાથે કોરોનાને ધ્યાનમાં રાખીને પણ લોકો રહી શકે એ રીતની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે. પોલીસનો પણ ડિપ્લોયમેન્ટ એ બધી જગ્યા ઉપર કરી દેવામાં આવેલ છે.